હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજની રેસીપી હું તમારા માટે બનાવવા જઈ રહી છું એ છે પરફેક્ટ માપ સાથે બનતી તલની ચીકી, જે અત્યારે હાલ ઉત્તરાયણ આવશે. હવે ઉત્તરાયણમાં લોકોના હરેક ઘરમાં ચીકી બનતી હશે, પણ આને પરફેક્ટ માપ રીતે કઈ રીતે બનાવવી એ હું તમને બતાવવા જઈ રહી છું. તો ચલો હવે આપણે શરૂ કરીએ. એની માટે પહેલાં આપણે પહેલાં લઈ લઈશું તલની ચીકી. બનાવવા માટે આપણે પહેલાં ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું. એમાં આપણે સૌથી પહેલાં સફેદ તલ લઈ લઈશું. મેં અહીંયા એક કપ જેટલા તલ લીધેલા છે. એને આપણે ધીમા ગેસ ઉપર શેકી લઈશું. શેકતા ટાઈમે જો ફાસ્ટ ગેસ પર શેકશો તો તલ તમારા બળી જશે. સૌથી પહેલાં તલ એટલા માટે શેકવાની હોય છે કે જે તલની અંદર આપણું કદાચ મોઈશ્ચર હશે તો એ ડ્રાય થઈ જશે અને ચીકી બનાવવામાં અને ખાવામાં એકદમ સરસ લાગે. તલ આપણા અહીંયા સરસ રીતે શેકાઈ ગયા છે. આટલા તલ શેકતા મને 3-4 મિનિટ લાગી છે. તમે જોઈ શકો છો એકદમ લાઇટ કલર આવી ગયો હશે. ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની. હવે અહીંયા શેકાઈ ગયા છે, આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. અહીંયા મેં બધા તલને એક પ્લેટમાં કાઢી લીધેલા છે. હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર આપણે અહીંયા આ તલ ઠંડા થઈ ગયા છે. હવે ચીકી બનાવી લઈએ. ગેસ ચાલુ કરીને મેં અહીંયા પેન મૂકી દીધું છે. એની અંદર આપણે 1 ચમચી જેવું ઘી એડ કરીશું. અહીંયા ઘી બહુ આપણે એડ નથી કરવાનું. ઘી આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે ગોળ એડ કરી દઈશું. મેં અહીંયા 1 કપ ગોળ લીધેલો છે. જે કપથી તમે તલ માપીને લીધું હોય એ જ કપથી આપણે ગોળ માપવાનો છે. મિક્સ કરી લેવાનું બરાબર. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની. અહીંયા તમે ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો. ગોળ તમારે ઝીણો સમારીને લેવાનો, બહુ આખા મોટા નહીં રાખવાના. જો તમે મોટા રાખશો ઓગળવામાં વાર લાગશે અને તમને માપની બી ખબર નહીં પડે. સરસ રીતે ગોળને હલાવતું રહેવાનું, અંદર એક બી ગોળની કણી ના રહી જાય એનું ધ્યાન રાખવાનું. અહીંયા આપણે ગોળનો પાયો નથી કરવાનો. ગોળ ઓગળે એટલું જ આપણે આને કૂક કરવાનું છે. તમે જોઈ શકો છો આપણા સરસ બબલ્સ આવી ગયા છે. આ સ્ટેજ ઉપર આવે ત્યારે આપણે જે તલ શેકીને રાખ્યા હતા એડ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની અહીંયા અને મિક્સ કરી લઈશું. સરસ રીતે તલ ગોળમાં મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવાનું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની. હા, અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે તરત જ આ મેં અહીંયા પહેલાંથી જ 1 થાળીમાં ઘી લગાવીને રેડી કરી રાખ્યું છે. હવે આપણે જે તલ અને ગોળમાં મિક્સ કર્યું હતું એ એડ કરી દેવાનું તરત જ. અહીંયા આપણે થાળીમાં કાઢી દીધું છે અને 1 વાટકી લેવાની, એની પાછળ બી ઘી લગાવવાનું અને આવી રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. આપણે આવી રીતે થાળીમાં સ્પ્રેડ કરી દેવાની અને આને થોડું 5-7 મિનિટ જેવું થાય એટલે આને થોડું ઠંડુ થવા દઈશું. આપણે પહેલાં અહીંયા આપણે 5-7 મિનિટ જેવું થઈ ગયું છે. આ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ચાકુની મદદથી આપણે કાપા પાડી દઈશું. જો તમે આને એકદમ ઠંડુ થઈ જશે પછી જો કાપા પાડશો તો આ તૂટી જશે, કાપા પડશે નહીં બરાબર. એટલે થોડું ઠંડુ થાય એટલે કાપા પાડી દેવાના તમારે. આવી રીતે આપણે કાપા પાડીને રેડી કરી દેવાના. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર સરસ ઠંડી થઈ જાય ત્યાં સુધી આને આવી રીતે જ રાખવાનું. અહીંયા આપણી આ તલની ચીકી ઠંડી થઈ ગઈ છે રૂમ ટેમ્પરેચર ઉપર. હવે આપણે આને કાઢીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો ઇઝીલી આ નીકળી જાય છે. આવી રીતે આપણે બધી પહેલાં કાઢી લઈશું. અહીંયા આપણી બધી તલની ચીકી રેડી થઈ ગઈ છે. આ માપથી જો તમે તલની ચીકી બનાવશો તો તમારી તલની ચીકી એકદમ પરફેક્ટ બનશે.
બહુ કડક નહીં એવી બનશે. હું તમને એક તોડીને બી બતાવું કેવી બની છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે આ ચીકી. આને તમે એરટાઇટ ડબ્બામાં મૂકીને તમે 15 દિવસ તમે સ્ટોર કરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એ લોકોનું થેન્ક યુ, અને લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ.